વડિયાનગર વહેરામપુરા જે ડૉક્ટર આંબેડકર બ્રિજ છે તે બ્રિજની નીચે ભણાવું છું. ત્યાં જે ઝૂંપડપટ્ટી છે, સ્લમ એરિયા વડિયાનગર, હું પોતે પણ ત્યાં જ રહું છું અને ત્યાંના જ બાળકો છે. મારી પાસે ધોરણ 1-7 સુધીના બાળકો આવે છે. અહીંયા જે સ્લમ વિસ્તારમાં છે, સ્લમ એરિયાના બાળકો છે, ઓનલાઈન શિક્ષણ અફોર્ડ નથી કરી શકતા, કારણ કે એમની પાસે 10-10 ને 15-15 હજારના મોબાઈલો હોતા નથી. તો એ ઓનલાઈન શિક્ષણથી વંચિત ના રહે એના માટે જ આ બધું. મેં યહાં પર 3 સાલ સે ઇન બચ્ચો કો પઢા રહી હું. और इनका बैकग्राउंड, अभी लॉकडाउन और ये सब चल रहा है तो उनके पेरेंट्स की स्थिति काफ़ी ख़राब है. वो लोग बड़ी मुश्किल से चीज़ें मैनेज कर पा रहे हैं, पर संभव ये लोग पीछे यहाँ पर जितने भी घर हैं उनमें से ये लोग 40 में से ये लोग आते पढ़ने के लिए. मैं यहाँ पर सुबह 7:30 से 8:30-9 बजे तक एक बैच पढ़ाती हूँ. फिर 2 बजे एक टीचर आते हैं यहाँ पढ़ाने के लिए, 3:30 बजे तक वो पढ़ाते हैं. 4 बजे एक दूसरे आते हैं, क्योंकि अभी ये कोरोना काल में हम एक साथ बच्चों को ले नहीं सकते हैं, तो हमने अलग अलग 15-15 बच्चों के उसमें डिवाइड कर दिया है. दूसरी मैडम आते हैं 4 बजे, फिर एक और आते हैं 4:30 से 6 पढ़ाते हैं. मैं पढ़ाती हूँ 5 से 6:30, 7 भी बच जाती घर जाते जाते. 4-1 વર્ષથી તો ઉપર થઈ ગયા અહીંયા હું બાળકોને મફત શિક્ષણ આપી રહ્યો છું. સવારે 10-2 વાગ્યા સુધી હું નિઃશુલ્ક ભણાવું છું અને 2 વાગ્યા પછી હું લેબર વર્કમાં જઉં છું મજૂરી કરવા, અને હું સોફ્ટવેર એન્જિનિયરિંગનું મેં કરેલું છું. કોશિશ કરી પણ કોઈ પણ જગ્યાએ વેકેન્સી અત્યારે છે જ નહીં, બરાબર, અને જોબ નથી મળતી. તે મારે ઘર ચલાવવા માટે લેબર વર્ક કરવું પડે છે.